હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રિસ્પી એવા મેંદુ વડા બનાવીશું. તમે એનો અવાજ સાંભળી શકો છો, એ બહારથી જેટલા ક્રિસ્પી છે અંદરથી એટલા જ સોફ્ટ બને છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે. તો હવે એના માટે આપણે ના તો અહીંયા દાળ પલાળવાની છે, ના તો એને ક્રશ કરવાની છે. તમે એને 15-20 મિનિટમાં બનાવી શકો છો. તો ચલો આપણે રેસીપી તરફ જઈએ. એના માટે મેં અહીંયા 2 કપ પૌવા લીધા છે. આ કપથી માપીએ તમે 2 કપ પૌવા લીધા છે. તમે તમારા ઘરમાં રહેલી વાટકી કે કપ કંઈ પણ સેટ કરી શકો છો માપ માટે. અહીં મેં પૌવાને 2 પાણીથી ધોઈ લીધેલા છે. હવે એને આપણે થોડી વાર સાઈડમાં રાખી અને આપણે ચટણી બનાવીશું. તો એના માટે મેં 2 ચમચી ડાળિયા લીધેલા છે, 2 લીલા મરચાં લીધેલા છે અને નાળિયેરનું ખમણ લીધેલું છે, સૂકા નાળિયેરનું ખમણ, થોડા લીમડાના પાન અને ધાણા ભાજી આપણે એડ કરીશું. અહીંયા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે થોડું નિમક નાખીશું અને 1.5 ચમચી દહીં નાખીશું આપણે અને થોડું પાણી નાખી આપણે આની એક પેસ્ટ બનાવી લેશું, ચટણી બનાવી લેશું. તો હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો એને પ્લીઝ લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણા પૌવા જે છે એ એકદમ ડ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો હવે એમાં બિલકુલ પાણી નથી રહ્યું અને ફૂલી ગયા છે. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું નિમક નાખીશું. 1/2 કપ જેટલી ધાણા ભાજી લીધી છે, 1 મીડિયમ સાઇઝની ડુંગળી જેને મેં ઝીણી સમારીને લીધી છે અને 2-3 ચમચી વટાણા, લીલા વટાણા, એમાં 1 લીલું મરચું નાખ્યું છે, 1 ઇંચ આદુનો ટુકડો અને 2-3 લીલા લસણની કળી નાખેલી છે. લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ નાખી શકો છો અને જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ બધી પેસ્ટ જે છે એ એમાં એડ કરી દેશું. અહીં જો તમે ઈચ્છો તો બીજા પણ વેજીટેબલ્સ આમાં નાખી શકો છો, તમે તમારા ટેસ્ટ પ્રમાણે. અને અહીંયા 1 ચમચી ચાટ મસાલો લીધો છે અને આપણા વડાને બાઇન્ડિંગ આપવા માટે આપણે 1 ચમચી ચણાનો લોટ નાખીશું અને 1/4 કપ જેટલો મેં અહીંયા રવો લીધો છે અને થોડો ગરમ મસાલો નાખી આપણે હાથેથી એને બરાબર મિક્સ કરી લેશું. હવે જો તમને એવું લાગે કે આમ આપણું મિક્સર જે છે એ થોડું ડ્રાય છે તો 1-2 ચમચી જેટલું પાણી હાથમાં લઈ આવી રીતે લેવાનું છે અને એને બરાબર હાથેથી આપણે લોટ બાંધીએ એ ટાઈપની મસળી અને આપણે બનાવી લેવાનો છે. હવે આપણે એને અહીંયા રેસ્ટ નથી આપવાનો, કેમકે આપણા શાકભાજીમાંથી પાણી છૂટશે તો આપણું મિશ્રણ જે છે એ થોડું ઢીલું થઈ જશે અને એને આપણે બરાબર વડા નહીં બનાવી શકીએ. તો હવે આપણે હાથેથી આવી રીતે સરસ ટીકીનો શેપ દઈ અને આપણે આપણા વડા બનાવી લઈશું. જો ફ્રેન્ડ્સ તમારા મિશ્રણમાં થોડું પાણી વધી જાય તો એમાં થોડો રવો એડ કરી દેજો, જેથી આ રવો જે છે એ બધું પાણી છે એબ્સોર્બ કરી લેશે અને વડાને આવી રીતે વચ્ચેથી હોલ આપી અને કિનારી જે થોડી ફાટી ગઈ હોય તો એને પણ હાથેથી સેટ કરી લેવાની છે. અને તમે ઈચ્છો તો એને 5 મિનિટ ફ્રીજમાં રાખી દેજો, જેથી સેટ થઈ જશે તો એ તૂટશે નહીં અને તમે ઈચ્છો તો એને ઇન્સ્ટન્ટ પણ તળી શકો છો. તો હવે આપણે બધા વડા જે છે એ તૈયાર થઈ ગયા છે અને મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો હવે આપણે આપણા વડા જે છે એ ડીપ ફ્રાય કરી લેશું, એટલે કે તળી લેશું. અહીં ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ જ રાખવાની છે. જો તમે સ્લો ફ્લેમ ઉપર અને તળશો તો એ થોડું તેલ એબ્સોર્બ કરશે અને યા તો અંદરથી છૂટા પડી જશે. અને ફાસ્ટ ફ્લેમ રાખશો તો એ જે છે બહારથી એકદમ રેડ થઈ જશે અને અંદરથી થોડા કાચા રહેશે. અને થોડી વાર પછી 2 મિનિટ થાય એટલે ચમચીથી એને પલટાવવાના છે. તો હવે તમે જોઈ શકો છો આપણા જે વડા છે એકદમ ગુલાબી જેવા થઈ ગયા છે, બ્રાઉન જેવા. તો હવે એને આપણે કાઢી લઈશું અને અહીં બીજા જે વડા છે એને પણ એવી જ રીતે સેમ એવી રીતે આપણે તળી લઈશું. તો તમારા તેલમાં જેટલા સમાય એટલા વડા એમાં નાખી અને આપણે તળી લેવાના છે. અહીં ફ્રેન્ડ્સ એને પલટાવવાની બહુ ઉતાવળ નહીં કરવાની, નહીતર વડા જે છે એ ફાટી જશે. તો તમે જોઈ શકો છો આપણા જે વડા છે અંદરથી કેટલા સોફ્ટ અને જાળીવાળા સરસ બન્યા છે. તો આપણા બધા જ વડા જે છે એ તૈયાર થઈ ગયા છે.
તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ.